કેમ છો બાળકો? મજામાં છો ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખીશું, બરાબર? ગુજરાતી વિષયમાં આપણે છેલ્લે શું જોયું હતું, યાદ છે તમને? તો આપણે ગુજરાતી વિષયમાં છેલ્લે નવમું જે પ્રકરણ હતું, કદર, એ પ્રકરણ આપણે પૂર્ણ કર્યું હતું. અને આજે નવા પ્રકરણની શરૂઆત કરવાના છે. પ્રકરણ નંબર 10, એનું નામ છે ભૂલની સજા. હવે ભૂલની સજા જે પ્રકરણ છે એનું સાહિત્ય પ્રકાર જોઈએ તો એ નાટિકા છે. શું છે? એક નાટિકા છે. અને એના રચયિતા છે પ્રકાશ લાલા. કોણ છે એના રચયિતા? પ્રકાશ લાલા. હવે જે આ પ્રસ્તુત નાટિકા છે એ નાટિકાની અંદર અમેરિકાના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન, એનું નામ તમે સાંભળ્યું હશે, બધાએ સાંભળ્યું છે ને? અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા અબ્રાહમ લિંકન. હવે એમના જીવનના પ્રસંગો આ નાટિકામાં રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગ અહીં આપણને આપેલો છે. તો આ જે પ્રસંગ છે પુસ્તક પલળી જવાનો પ્રસંગ, તે પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો આપણને અહીં સંવાદ આપેલો છે, બરાબર? એ સંવાદ આપણે અહીં જોઈશું. તો દ્રશ્ય 1 આપણે જોઈએ. સ્થળ: શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. તો એ શાળાનો ટીચર્સ રૂમ એટલે આપણે કહીએ ને કે સ્ટાફ રૂમ. એ બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશે છે, એટલે કે બાળક જે વિદ્યાર્થી છે અબ્રાહમ લિંકન એ પ્રવેશતા. હવે લિંકન કહે છે કે મે આઈ કમ ઇન સર? હવે સ્ટાફ રૂમમાં અંદર જવું હોય એટલે વિદ્યાર્થી છે એટલે આપણે કમ ઇન સર, કમ ઇન મેમ, અંદર આપણે આજ્ઞા લઈને જઈએ. તો લિંકન છે એ પણ શું કહે છે કે મે આઈ કમ ઇન સર, અંદર હું આવી શકું સર? અને જ્યારે શિક્ષક જવાબ આપે છે કે યસ, ઊંચે જોઈને, અરે લિંકન તું છે, આવ બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? હવે શિક્ષક લિંકનને જુએ છે અને એને કહે છે કે લિંકન તું છે તો આવ, એમ કે બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ, એમ પૂછે છે એને. ત્યારે લિંકન શો જવાબ આપે છે? લિંકન કહે છે મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. ત્યારે શિક્ષક કહે છે વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. ત્યારે લિંકન કહે છે કે જી, એટલે કે હા, કે હું ભણવાની સાથે સાથે નોકરી પણ કરું છું. ત્યારે શિક્ષક કહે છે તારા મા બાપ? અને લિંકન ત્યારે જવાબ આપે છે કે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ, એમ કહીને અટકી જાય છે. એટલે કે લિંકન શું, લિંકને શું કીધું હશે કે મારો જે શિક્ષણનો ખર્ચ છે એ હું પોતે જ ઉઠાવું છું. ત્યારે શિક્ષક સમજી ગયો, હા, તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન ત્યારે શું કહે છે? થેન્ક યુ સર, મારે, અને અચકાઈ જાય છે. હવે લિંકન શિક્ષકને થેન્ક યુ તો કહે છે કે થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર, મારે, એમ બોલે છે અને ત્યાં અચકાય છે. એટલે એને કંઈક વાત કરવી છે સર સાથે, એમના શિક્ષક સાથે કશું વાત કરવી છે. પણ શિક્ષક, ત્યારે શિક્ષક એને કહે છે નિસંકોચે જે કહેવું હોય તે બોલ. શિક્ષકને ખબર પડી જાય છે કે લિંકને કશું કંઈક કહેવું છે, એટલે શિક્ષક એને શું કહે છે, તારે જે કહેવું હોય તે નિસંકોચ તું બોલ, એમ કહે છે. ત્યારે લિંકન શો જવાબ આપે છે? આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો હતો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે મને બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય તો મને એ વાંચવા આપો. હવે લિંકન શું કહે છે સરને? એમને ક્લાસમાં એક પાઠ ભણાવ્યો હતો, એક પાઠ શીખવ્યો હતો, હવે એના વિશે હજુ વધુ જાણકારી એને જોઈએ છે લિંકનને. એટલે એ સરને કહે છે કે એના માટે બીજી કોઈ જો ચોપડી હોય તો એ મને વાંચવા માટે આપો, એવું કહે છે. ત્યારે શિક્ષક શું કહે છે? હસીને, આપીશ, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે, અને ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. પછી લિંકન શું કરે છે? આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. ત્યારે લિંકન શું કહે છે?
તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ, અને બે ત્રણ દિવસમાં જ હું તમને આ પાછું પુસ્તક, આ જે ચોપડી છે, પાછી તમને આપી દઈશ વાંચીને, એમ કહે છે. ત્યારે શિક્ષક શું જવાબ આપે છે? ઉતાવળ નથી નિરાંતે વાંચીને પછી આપજે. ત્યારે લિંકન ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ એમ કહીને જાય છે. ત્યારે શિક્ષક શું જવાબ આપે છે? ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર એમ કહે છે. અને લિંકન ઊભો થાય છે અને ઓકે સર બાય કહીને ત્યાંથી નીકળી જાય છે. અને શિક્ષક પણ એને જવાબ આપે છે કે યસ આવજે. અને ત્યાંથી અબ્રાહમ લિંકન વિદાય લે છે સ્ટાફ રૂમમાંથી. આ હતું દ્રશ્ય પહેલું. હવે દ્રશ્ય બેની અંદર શું થાય છે તે જોતા પહેલાં આપણે ફરીથી દ્રશ્ય એકની અંદર શું સંવાદ થયો એ તમને યાદ રહ્યો તો ફરીથી સાંભળી લો કે દ્રશ્ય એકની અંદર શેનું દ્રશ્ય હતું? સ્ટાફરૂમનું દ્રશ્ય હતું, બરાબર ને? સ્ટાફરૂમનું દ્રશ્ય હતું અને અબ્રાહમ લિંકન ત્યાં પ્રવેશે છે આજ્ઞા લઈને. મેં અહીં કોમિન સર કહીને અંદર પ્રવેશે છે અને શું કહે છે? અંદર જાય છે એટલે સર એને, સાહેબ એના જે શિક્ષક છે, પૂછે છે, અરે અબ્રાહમ લિંકન તું કેવું ચાલે છે, તારો અભ્યાસ કેવો ચાલે છે એમ એને પૂછે છે. ત્યારે અબ્રાહમ લિંકન કે બધું સારું ચાલે છે. અને પછી બહુ સારું ચાલે છે, તમારું માર્ગદર્શન મળે છે એટલે હું મહેનત પણ કરું છું. ત્યારે એના શિક્ષક એને શું કહે છે? એના શિક્ષક એને કહે છે કે મેં તો સાંભળ્યું છે કે તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે. તો અબ્રાહમ લિંકન કહે છે કે હા, મારો જે ખર્ચ છે, ભણવાનો જે ખર્ચ છે, એ મારા માતા પિતાને પરવડતો નથી એટલે હું મારો પોતાનો ખર્ચ હું પોતે જ ઉઠાવું છું એમ કહે છે. અને પછી શું થાય છે? પછી અબ્રાહમ લિંકને શિક્ષકને કશું કહેવું હતું પણ એ થોડો અચકાતો હોય છે, બરાબર? ત્યારે શિક્ષક સમજી જાય છે કે અબ્રાહમ લિંકને કશું કહેવું છે. એટલે શિક્ષક અબ્રાહમ લિંકનને કહે છે કે તારે જે કંઈ કહેવું હોય તે નિસંકોચ મને કહે. ત્યારે લિંકન ક્લાસમાં જે શીખવ્યો પાઠ હતો એના વિશે હજુ એને વધારે જાણવાની ઈચ્છા હતી, એટલે એના માટેની કોઈ ચોપડી હોય તો એ સર વાંચવા માટે લેવા આવ્યા હતા, બરાબર? એટલે શિક્ષક એને શું કહે છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને જો પુસ્તક આપીશ તો મને આનંદ થશે એમ કહે છે. અને પછી ખાનામાંથી પુસ્તક કાઢીને આપી દે છે. ત્યારે લિંકન શું કહે છે કે હું સર બે ત્રણ દિવસની અંદર એ ચોપડી પાછી આપી દઈશ. અને પછી ચોપડી લઈને ત્યાંથી અબ્રાહમ લિંકન વિદાય થાય છે, બરાબર? આ હતું આપણું દ્રશ્ય નંબર એક. હવે આપણે આગળ જોઈએ દ્રશ્ય નંબર બે. હવે દ્રશ્ય નંબર બેની અંદર શું થાય છે તે જોઈએ તો અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ, લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે, ઊંઘ આવતા ઊંઘી જાય, પુસ્તક છાતી પર છે, પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે, સંગીત, મોર્નિંગ ટ્યુન, લિંકનની આંખ અચાનક ખુલે છે. હવે દ્રશ્ય બેની અંદર શું થાય છે? અબ્રાહમ લિંકનનું ઘર છે, રાતનો સમય છે, ઘડિયાળનો અવાજ આવે છે અને લિંકન પેલું પુસ્તક જે શિક્ષકે આપેલું છે એ પુસ્તક સૂતા સૂતા વાંચે છે અને વાંચતા વાંચતા ઊંઘ આવી જાય છે. પુસ્તક જે છાતી પર મૂકેલું હોય છે એ પડખું ફેરવે છે એટલે બીજી તરફ પડી જાય છે અને અચાનક સવાર થતાં લિંકનની આંખ ખુલે છે અચાનક. ત્યારે શું થાય છે તે આપણે જોઈએ. લિંકન, ઓહ સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ, આમ તેમ જોઈને અરે ચોપડી ક્યાં ગઈ, ખાટલામાં શોધે છે, છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે, બારી બહાર જુએ છે, બાપરે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે, હં અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું, પુસ્તક આમ તેમ જુએ છે, ઓહ હવે સરને હું શું જવાબ આપીશ, રૂમમાં આટા મારે છે, પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ, મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું, શું કરું, જૂઠું બોલું, સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું, ના ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું, ના ના અસત્ય હું ન જ બોલી શકું, અસત્ય મારે ન જ બોલવું જોઈએ. હવે આ જે બીજું દ્રશ્ય છે એ બીજા દ્રશ્યની અંદર શું થાય છે તો હવે આગળ જોઈ લઈએ. તો શું કરવું, કરવું શું, શું કરવું જોઈએ મારે, શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને, ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શેડની ઇફેક્ટ, પછી પાકો નિર્ણય થાય છે. હા રાઈટ, મારો આજ નિર્ણય યોગ્ય છે, ફક્ત આજ નિર્ણય, સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ,
પણ જૂઠું તો નહીં જ બોલું, અત્યારે સાહેબ પાસે હું જઈશ અને હું એમની સાચે સાચી વાત કહીશ, સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ, તે સાથે ફેડ આઉટ. હવે જે આ બીજું દૃશ્ય છે એ બીજા દૃશ્યની અંદર શું થાય છે, તો અબ્રાહમ લિંકન જે છે એ ચોપડી લાવીને રાત્રે વાંચતા હોય છે સૂતા સૂતા, અને એ ચોપડી વાંચતા વાંચતા અબ્રાહમ લિંકન ઊંઘી જાય છે અને પુસ્તક નીચે પડી જાય છે, અને રાત્રે સારો વરસાદ આવે છે એના કારણે બારીમાંથી જે વાંછટ આવે છે એમાં એ પુસ્તક પલળી જાય છે, પલળી જાય છે. હવે સવાર પડી જાય છે અને જ્યારે લિંકન ઊઠે છે તો એ વિચારે છે કે પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ અને એ ખબર પડી નહીં, અને આમ તેમ જુએ છે, ચોપડી શોધે છે, અને છેવટે એને ચોપડી ક્યાંથી મળે છે, ભીત પાસેથી નીચે તરફથી મળે છે, અને એ ચોપડીને જુએ છે તો કેવી થઈ ગયેલી હોય છે, એકદમ પલળીને તદ્દન ખરાબ થઈ ગયેલી હોય છે, અને પછી બારીની બહાર ડોક્યું કરીને જુએ છે તો ખબર પડે છે કે રાત્રે ખૂબ સારો વરસાદ પડ્યો છે, એટલે જે વરસાદને કારણે બારીમાંથી વાછટ આવી એના લીધે પુસ્તક પલળી ગયું. હવે પુસ્તકને પણ આમ તેમ જુએ છે પણ વિચાર કરે છે કે હવે મારે જવાબ શું આપવો સરને, રૂમમાં આંટા મારવા લાગે છે, આમ પોતાના મનમાં આત્મસંઘર્ષ થવા લાગે છે કે હવે મારી પાસે તો પૈસા પણ નથી કે હું સરને નવી ચોપડી ખરીદીને આપી શકું, શું કરું, એમ ખૂબ જ વિચારે છે. એના મનની અંદર ઘણા બધા વિચારો ચાલે છે, જૂઠું બોલું, સરને જઈને શું કહું કે પુસ્તક કોઈ ચોરી ગઈ એવું કહું કે ના ના, એના કરતાં તો હું કહું કે રસ્તામાં પડી ગયું, ના ના હું અસત્ય ન જ બોલું, અસત્ય મારે ન જ બોલું, જેવા ઘણા બધા સંઘર્ષો એના મનની અંદર ચાલે છે. પછી શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ઘણા બધા વિચારો એના મગજમાં ચાલે છે, અને પછી છેલ્લે પાકો નિર્ણય લે છે. શો નિર્ણય લે છે, તો સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે, મને જે સજા આપશે તે હું ભોગવી લઈશ, પણ જૂઠું તો નહીં બોલું, અને અત્યારે ને અત્યારે જ હું સાહેબ પાસે જઈશ અને બધું જ એમને સાચે સાચી વાત કહીશ, એમ કહીને સાચા મક્કમ નિર્ણય સાથે જાય છે. પછી આપણે બીજું દ્રશ્ય જોઈએ, દ્રશ્ય નંબર ત્રીજું. ત્રીજા દ્રશ્યની અંદર શું છે તો જોઈએ, અગાઉનો જ ટીચર્સ રૂમ, એટલે કે દ્રશ્ય નંબર એકની અંદર જે આપણે ટીચર્સ રૂમ સ્ટાફ રૂમ જોયો એ અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય, લિંકન સાહેબની સામે ઊભો છે, બરાબર. દ્રશ્ય ક્યાંનું છે, સ્ટાફ રૂમનું છે. સવારનો સમય છે અને લિંકન જે છે એ સાહેબની સામે ઊભેલો છે. હવે શિક્ષક, બોલ કંઈ મદદની જરૂર છે તારે, હો, શિક્ષક શું કહે છે લિંકનને કે બોલ તારે કંઈ મદદની જરૂર છે, ત્યારે લિંકન શું કહે છે, સર આપે મને જે ચોપડી આપી હતી, હવે અટકી જાય છે, શું કહે છે, સર મને જે ચોપડી તમે આપી હતી, પછી કશું બોલતો નથી. એટલે શિક્ષક હસી હસીને શું કહે છે, તે હજુ સુધી વાંચી શક્યો નથી, કશો વાંધો નહીં, બે ચાર દિવસ રાખ, તું તારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. હવે શિક્ષકને લિંકન કહેતા કહેતા અટકી જાય છે, ખાલી એટલું જ કહે છે કે મને જે ચોપડી આપી હતી તે. એટલે શિક્ષકને એવું લાગે છે અને તે હસીને શિક્ષક એવું કહે છે કે તું કદાચ હજુ સુધી વાંચી નહીં શક્યો હશે, કંઈ વાંધો નહીં, બે ચાર દિવસ રાખ તારી પાસે, પણ વાંચ, ચોપડી ખૂબ સરસ છે, એમ કહે છે. ત્યારે લિંકન શું કહે છે, સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ, મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું, સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો અને બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે અને પાણીમાં પલળી ગયું, એમ કહે છે. એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું, હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી, એમ કહીને અટકી જાય છે. હવે શું કહે છે સરને લિંકન કે તમારાથી એક ભૂલ થઈ ગઈ છે અને એનું મને દુઃખ પણ છે કે તમે જે પુસ્તક આપેલું એ વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને એ પુસ્તક ક્યારે પડી ગયું એનું મને ખ્યાલ પણ ન રહ્યો અને કાલે રાત્રે ખૂબ વરસાદ આવ્યો હતો અને મારા ઘરે બારીમાંથી વાછટ આવી એના કારણે પુસ્તક જે છે એ પલળી ગયું, એટલે કે વાંચવાના કામનું રહ્યું નથી, એટલે હું તમારો ગુનેગાર છું સર, એમ કે તમારી ચોપડી મારા લીધે ખરાબ થઈ ગઈ, એમ કહેવા માંગે છે. ત્યારે શિક્ષક શું કહે છે, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે,
શિક્ષક સમજી જાય છે. ત્યારે લિંકન શું કહે છે, હા સાહેબ મારી પરિસ્થિતિ એમ બોલીને અટકી જાય છે. ત્યારે શિક્ષક શું કહે, આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી, હં પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. શું કહે છે, હું જાણું છું કે મારું પુસ્તક બગડ્યું છે તારી બેદરકારીના લીધે, પણ લિંકન તું જે સાચું બોલ્યો એનો મને ખૂબ જ આનંદ થયો છે, એવું શિક્ષક કહે છે. ત્યારે લિંકન શું કહે છે, પણ સર આપનું પુસ્તક. ત્યારે શિક્ષક શું કહે, ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. અને લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. ત્યારે શિક્ષક શું કહે છે, મતલબ ત્યારે લિંકન કહે છે કે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. હવે જુઓ લિંકન શું કહે છે, પુસ્તકની કિંમત તો હું આપી શકું એટલી રકમ તો મારી પાસે નથી, પણ એના બદલામાં હું તમારે ઘરે થોડા દિવસ મને કામ માટે રાખી લો અને એ રીતે હું તમારા આ પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું, એમ કહે છે. ત્યારે શિક્ષક શું કહે છે, દ્વિધા અનુભવે છે, અને પણ મેં તને માફ કરી દીધો છે તો પછી તારે મારા ઘરે કામ કરવાની કોઈ જરૂર નથી, એમ કહે છે. ત્યારે લિંકન શું કહે છે, આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો, એમ કહે છે લિંકન. ત્યારે શિક્ષક શું કહે છે, ખૂબ જ મથામણાના અંતે ખૂબ મથામણ કરે છે શિક્ષકને મનાવવાની, અને છેલ્લે ખૂબ જ મથામણના અંતે ઓકે આવતીકાલે રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાને પાણી પાછે, એમ કહે છે. શું કામ સોંપે છે એને, તો ઘરે આવીને બાગકામ કરવાનું અને છોડવાઓને પાણી પીવડાવવાનું કામ સોંપે છે, બરાબર. પછી લિંકન થેન્ક યુ સર કહે છે, અને શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને. ત્યારે લિંકન કહે છે, હા હસ હવે મારા મનને શાંતિ મળશે, અને શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે, બરાબર. તો મિત્રો આપણે જે આ પ્રકરણ જોયું એ પ્રકરણ અહીં પૂર્ણ કરીએ છીએ, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શબ્દ સમજૂતીથી આગળ જોઈશું.